એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ ઓકે સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય વિધેય રાઈટ એ બધા ફંક્શન્સ માટે આપણે એમના પ્રદેશ જોયા હતા વિસ્તાર જોયા હતા અને વિસ્તાર કેમના શોધવાના અલગ અલગ ટાઈપના ફંક્શન્સના એ આપણે ટોપિક જોયો હતો અને એના રિલેટેડ ક્વેશ્ચન્સ જોયા હતા ઓકે સો આજના લેક્ચરમાં આપણે ત્રિકોણિતીય જેટલા વિધેય છે સાઇન કોસ્ટેન કોસેક્સ એ કોટ એ છ એ છ વિધેયના આપણે ગ્રાફ કેમને ડ્રો કરવાના એ શીખવાનું છે ઓકે સો આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે અને આ જે ગ્રાફ છે એ ટ્વેલ્થ સ્ટેન્ડર્ડમાં પણ ઇમ્પોર્ટન્ટ છે એમાં પણ યુઝ થવાના છે ઓકે સો ચલો તો હવે કેમને સ્ટાર્ટ કરીશું તો પહેલાં પહેલાં તો આપણે છ વિધેયના આપણે ગ્રાફ ડ્રો કરવાના છે ઓકે સો પહેલું આપણે ફંક્શન પકડીએ સાઇન બરાબર કે સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય એટલે વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ક્લિયર ઓકે તો પહેલાં ગ્રાફ ડ્રો કરવા માટે આપણે ઓલવેઝ કોની હેલ્પ લઈએ તો એક્સ એક્સિસ અને વાય એક્સિસની હેલ્પ લઈએ ઓકે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એક્સ એક્સિસ અને વાય એક્સિસ ડ્રો કરી લઈએ ઓકે આ એક્સ એક્સિસ અને આ છે આપણી વાય એક્સિસ ઓકે હવે કોઈ પણ ત્રિકોણમિતિનો તમે ગ્રાફ ડ્રો કરો છ વિધેયનો રાઈટ એના માટેનો એક કોમન નિયમ છે યાદ રાખજો એક્સ એક્સિસ ઉપર ઓલવેઝ ખૂણા આવે અને વાય એક્સિસ ઉપર ઓલવેઝ કિંમત આવે કેમ એવું તો ધ્યાનથી સમજો આ સાઇન થિયટર ઇઝ ઇક્વલ ટુ એમાં તમે ઇનપુટ તરીકે શું મૂકશો અલગ અલગ ખૂણા મૂકશો ને જીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ નેવું એકસો એસી બસો સિત્તેર ત્રણસો સાહીઠ એ તમે અલગ અલગ ખૂણા ઇનપુટ તરીકે મૂકશો રાઈટ તો ઇનપુટ હંમેશા કોઈ પણ તમે ગ્રાફ ડ્રો કરો ને દુનિયાના કોઈ પણ વિધેયનો તમે ગ્રાફ ડ્રો કરો યાદ રાખજો એમાં જે ઇનપુટ અને આઉટપુટ હોય બરાબર વિધેય માટે મેનલી શું હોય ઇનપુટ અને આઉટપુટ રાઈટ તો કોઈ પણ તમે દુનિયાના વિધેયનો ગ્રાફ ડ્રો કરો તો ઇનપુટ હંમેશા એક્સ એક્સિસ ઉપર આવે અને આ જે તમારો આઉટપુટ છે એ ઓલવેઝ વાય એક્સિસ પર આવે ક્લિયર ચલો હવે પર્ટીક્યુલરલી સાઇન વિધેય માટે એનું ઇનપુટ શું હતું ઇનપુટ એટલે શું કહેવાય આપણા મેસિન લેંગ્વેજમાં પ્રદેશ તો આપણે પ્રીવિયસ લેક્ચર યાદ કરો મેં તમને આખો એક કોઠો લખાયો હતો પ્રદેશ અને વિસ્તારનો ક્લિયર ઓકે તો સાઇનનો પ્રદેશ શું હતો તો આર ઓકે અને એનું આઉટપુટ આઉટપુટ એટલે કે વિસ્તાર ઓકે સો એનો જે વિસ્તાર છે એ વિસ્તાર શું હતો યાદ કરો માઇનસ વનથી લઈને વન સુધીનો ઓકે સો આ જે ઇનપુટ છે ખૂણાઓ છે ઓકે એ ખૂણાઓ ક્યાં આવશે એક્સએક્સિસ ઉપર આવશે અને આ જે કિંમતો છે માઇનસ વન થી વન સુધીની કિંમત હોય એ તમને જવાબમાં મળશે જેમ જેમ તમે અલગ અલગ ટાઈપના ખૂણા મૂકશો એ દરેકે દરેક ખૂણાને રિલેટેડ તમને કોકને કોઈક આઉટપુટ તો તમને આન્સરમાં મળવાનો છે રાઈટ ઓકે સો તો જે એ આન્સર્સ છે એ જે વેલ્યુસ છે એ વેલ્યુસ તમે ક્યાં મૂકશો વાય એક્સિસ ઉપર ક્લિયર આટલી વસ્તુ ઓકે ચાલો તો અહીંયા સેન્ટરમાં શું હોય ઝીરો હોય ઓકે તો હવે આપણે એક્સ એક્સિસ ઉપર બધા ખૂણા લખવાના છે તો ખૂણા કયા લખવાના તો આપણે સ્ટેન્ડર્ડ ખૂણા લખવાના પણ ધ્યાનથી જોજો ઝીરો પછી લખવાનો પાય બાય ટુ પછી લખવાનો પાઈ બાય ટુ પાય બાય ટુ ઉમેરતા નેગેટિવ લખવાના તો અહીંયા શું આવશે માઇનસ પાઈ બાય ટુ પછી અહીંયા આવશે માઇનસ પાઈ અહીંયા આવશે માઇનસ થ્રી પાય બાય ટુ ઓકે અને લાસ્ટમાં આવશે માઇનસ ટુ પાય ઓકે હવે બાજુમાં છે ને હું એક નાનું એકમ ઓળતું ડ્રો કરી રાખું છું ઓકે એટલે આપણને થોડો ફાયદો થશે ઓકે તો આ આપણું એકમ વર્તુળ અહીંયા ઝીરો આવે અહીંયા પાય બાય ટુ આવે ઓકે અહીંયા પાય આવે અને અહીંયા કયો પોઈન્ટ આવે થ્રી પાય બાય ટુ આવે ચલો અહીંયા કયો પોઈન્ટ કહેવાય વન કોમા ઝીરો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં કહો માઇનસ વન કોમા ઝીરો અહીંયા ઝીરો કોમા વન અને અહીંયા આવશે ઝીરો કોમા માઇનસ વન ઓકે આ ચારે ચાર પોઈન્ટમાં જે પહેલું હોય એક્સ એમ એને શું કહેવાય કોસ કહેવાય અને પાછળનું એને સાઈન કહેવાય આટલું માઇન્ડમાં તો આપણું હોય જ ઓકે હવે આનો ગ્રાફ ડ્રો કરીએ તો પહેલા પહેલા તો એક્સિસ ઉપર આપણે બધા ખૂણા લખી આ ખૂણો કહેવાય ઝીરો પછી આ પાય બાય ટુ પાય થ્રી ઓકે આટ જ લખવાના બહુ આગળ જવાની જરૂર નથી તો ઉપર ઇન્ફાઇનાઇટ એંગલ્સ આવે ઇન્ફાઇનાઇટ સુધી એંગલ્સ આવે બટ આપણે આટલી જગ્યા છે રાઈટ એટલે આપણે ઝીરોથી લઈને ટુ પાય સુધીનું જ અને આ બાજુ ઝીરોથી લઈને માઇનસ ટુ પાય સુધીના જ આપણે વિસ્તારમાં ગ્રાફ ડ્રો કરીશું ઓકે તો વાય એક્સિસ ઉપર શું મૂકવાનું માઇનસ વનથી થી લઈને વનની ની કિંમતો તો ઝીરો અહીંયા આવશે ઓકે ઉપર આવશે અહીંયા વન અને એટલા ડિસ્ટન્સમાં આપણે અહીંયા નીચે લઈશું માઇનસ વન તો આ આવ્યો આપણો માઇનસ વન ઓકે હવે આમાં તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે ઓકે સો ધ્યાનથી જોજો ગ્રાફ કેમનો ડ્રો કરીએ તો મને કહેજો કે સાઇનમાં જો ઇનપુટ તરીકે ઝીરો મૂકું એટલે કે જો મારો ખૂણો ઝીરો હોય તો સાઇન ઝીરો કેટલા થાય ઝીરો એનો મિનિંગ કે મને આઉટપુટ શું મળ્યું ઝીરો ઓકે એનો મિનિંગ કે ઝીરો ઇનપુટ મૂકવાથી મને આઉટપુટ મળ્યું ઝીરો એટલે મારો પોઈન્ટ કયો થવો કહેવાય ઝીરો કોમાં ઝીરો ઓકે તો ઝીરો કોમાં ઝીરો એટલે આ જ પોઈન્ટ થવો કહેવાય ને રાઈટ ગ્રીન વાળો રાઈટ ચલો હવે ધારો કે હું સાઇનમાં વન ઓકે તમારો ગ્રાફ આ રીતનો આવશે સ્ટ્રેટ લાઈન નહીં આવે હવે આ ટાઈપનો વક્ર આવશે આ ટાઈપનો વક્ર આવશે આવો સ્ટ્રેટ લાઈન ના આવે ક્યારેય એટલે આટલી એક વસ્તુ માઇન્ડમાં રાખજો બરાબર તમે છો ત્રિકોણમિતિ વિધિના તમે ગ્રાફ ડ્રો કરી કરવા જઈ રહ્યા છો એ દરેકે દરેકમાં આવી વેવ પેટર્ન આવશે ઓકે વક્ર પેટર્ન આવશે આવી સ્ટ્રેટ લાઈન ક્યારેય નહીં આવે ઓકે તો જો તો ઝીરો થી પાય બાય ટુ ક્લિયર ઓકે તો ઝીરો પાય બાય ટુ તો પાય બાય ટુ આગળ કેવો ગ્રાફ આવે વન ઓકે એટલે આ રીતે વન સુધી પહોંચીશું ચાલો સાઇન પાયની કિંમત કેલી તો આ જો આ કોસ કહેવાય સાઇન પાય છે તો સાઇન પાયની કિંમત કેલી ઝીરો તો પાય ઉપર પાછો આ ક્યાં આવશે અહીંયા ઝીરો પર આવશે બરાબર ઓકે એનો મિનિંગ કે જયારે મેં કિંમત પાય મૂકી ઇનપુટ તરીકે તો મને આન્સર શું મળ્યો ઝીરો તો આ કયો પોઈન્ટ કહેવાય પાય કોમા ઝીરો પાય કોમા ઝીરો ક્યાં હોય એક્સ એક્સિસ ઉપર જ્યાં પાય હોય ત્યાં જ ને ક્લિયર ઓકે સારું હવે સાઈન થ્રી બાય બાય ટુની વેલ્યુ જુઓ તો કેટલી છે માઇનસ વન તો માઇનસ વન આ રહ્યો જો એનું મિનિંગ કે હું થ્રી બાય બાય ટુ મારું ઇનપુટ મૂકું ને તો મને આન્સર કેટલો મળે છે માઇનસ વન તો થ્રી બાય બાય ટુ અને માઇનસ વન એ પોઈન્ટ કયો છે આ જો આ ઓકે સો મારો ગ્રાફ આ રીતનો આ વેવ પેટર્નમાં નીચે આવશે વેવ પેટર્નમાં નીચે આવશે ઓકે અને અગેન્સ સાઇન ટુ બાય પાછા કેટલા થશે ઝીરો તો ગ્રાફ મારો આ રહ્યો ઝીરો એટલે આ રીતે પછી આમ આગળ રિપીટ થશે ઓકે સારું હવે બીજે એક મસ્ત વસ્તુ તમને બતાવું તો એક વસ્તુ વિચારજો કે ઝીરોથી લઈને પાય બાય ટુ ઝીરોથી લઈને પાય બાય ટુ કયું ચરણ કહેવાય પહેલું પહેલામાં સાઇન કેવું પોઝિટિવ એટલે જો એ એક્સએક્સિસથી ઉપર છે આ બહુ મસ્ત મજાની વસ્તુ છે જો ગ્રાફ કેવો છે એક્સએક્સિસથી ઉપર રાઈટ એનો મિનિંગ કે સાઇનની કિંમતો બધી મને કેવી મળે જો તો પોઝિટિવ મળે છે જો આ બધી વાય કેવી છે ઝીરોથી લઈને પાય બાય ટુમાં વય કહેવાય છે જો તો પોઝિટિવ રાઈટ ચાલો પાય બાય ટુ થી પાય પાય બાય ટુથી પાય એટલે કયું ચરણ કહેવાય બીજું બીજામાં પણ સાઈન કેવો પોઝિટિવ એટલે જો પાય બાય ટુ થી પાયમાં જે મારો ગ્રાફ છે ને જે પેટર્ન છે એ પણ ક્યાં છે એક્સ એક્સિસથી ઉપર છે પણ પાયથી લઈને પાય થ્રી બાય બાય ટુ પાયથી થ્રી બાય બાય ટુ કયું ચરણ કહેવાય ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં સાઈન કેવું નેગેટિવ એટલે પાયથી થ્રી બાય બાય ટુમાં મારી જે વેવ પેટર્ન છે ને એ કેવી છે જો તો એક્સ એક્સિસથી નીચે એટલે મારો ગ્રાફ કેવો આવે છે નેગેટિવ આવે જુઓ તો નેગેટિવ આવે છે અગેન થ્રી બાય બાય ટુથી ટુ પાય એ પણ ચોથું ચરણ કહેવાય ચોથા ચરણમાં સાઈન કેવો નેગેટિવ એટલે થ્રી બાય બાય ટુથી ટુ પાયમાં પણ ગ્રાફ કેવો છે મારો એક્સ એક્સિસથી નીચે છે તો આ વસ્તુ સમજવાની છે આપણે ઓકે સારું ચાલો હવે ઝીરોથી માઇનસ પાય બાય ટુમાં આવો તો સાઈન માઇનસ પાય બાય ટુની કિંમત કેટલી તો માઇનસ ફાય બાય ટુ ક્યાં આવે પ્લસ ફાવ બાય ઉપર તો માઇનસ પાવ ટુ નીચે આવે તો સાઇન માઇનસ પાવ બાય ટુની કિંમત અગેન કેવી છે માઇનસ વન ઓકે હવે મને કહેજો કે માઇનસ ફાય બાય ટુથી ઝીરો કયું ચરણ કહેવાય ચોથું કેમ કે માઇનસ પાવ બાય ટુ અહીંયા આવે ને માઇનસ પાવ બાય ટુથી ઝીરો એટલે કહું ચરણ ચોથું ચોથામાં સાઇન કહેવો નેગેટિવ એટલે ગ્રાફ મારો હજુય આવો જ આવશે અને સાઇન માઇનસ પાવ બાય ટુની કિંમત કેટલી માઇનસ વન ઓકે તો ગ્રાફ મારો અહીં આવશે સારું અગેન માઇનસ પાવ બાય ટુથી માઇનસ ફાઈવ

હા વર્ષે બરાબર ઓકે હવે આમાં આપણે પેલી વસ્તુ સમજી ગયા કે ચરણ પ્રમાણે સાયનોગ્રાફ એક્સએક્સિસથી ઉપર છે કે એક્સ એક્સિસથી નીચે છે એ વસ્તુ આપણે ભણી ગયા બરાબર ઓકે સાઇનો પ્રદેશ જો હતો તમે કોઈપણ એક્સ એક્સિસ પર કોઈપણ ખૂણો તમે ઇનપુટ તરીકે લઈ શકો પણ તમારો આન્સર એ માઇનસ વનથી વનની વચ્ચે આવશે દુનિયાનો તમે કોઈપણ ખૂણો મૂકો તમારી જે પેટર્ન છે ને એ ઓલવેઝ માઇનસ વનથી વનની વચ્ચે જ આમ આવશે જુઓ તો આખી પેટર્ન તમારી ક્યાં બને છે માઇનસ વનથી વનની વચ્ચે જ બને છે કોઈ ગ્રાફ તમારો વનથી ઉપર ગયો જુઓ તો ના બરાબર કોઈપણ જગ્યાએ તમારો ગ્રાફ કોઈપણ જગ્યાએ તમારો ગ્રાફ માઇનસ વનથી નીચે આવશે ના નહીં આવે એનો મિનિંગ શું કે તમે દુનિયાનો કોઈ પણ ગ્રાફ તમે સાઈનમાં મૂકો કોઈપણ ખૂણો તમે મૂકો સાઇનમાં તો તમારો જે આન્સર છે એ ઓલવેઝ માઇનસ વનથી વનની વચ્ચે જ આવશે ઓકે સો આ રીતે આપણે સાઇનનો ગ્રાફ ડ્રો કરવાનો છે ઓકે બીજી વસ્તુ જો એક સાઈડમાં આનું નાનું વર્ઝન તમને બતાવું નાનું વર્ઝન શું છે તો આપણો ગ્રાફ છે ને જમણી બાજુમાં જમણી બાજુમાં ક્યાંથી સ્ટાર્ટ થાય છે ઝીરોથી સ્ટાર્ટ થાય છે ઓકે સો તમારે સાઇનનો ગ્રાફ છે ને આવું આ રીતનું શોર્ટ પેટર્ન યાદ રાખવાની છે આ રીતની પેટર્ન તમારે યાદ રાખવાની છે ઓકે સો વિડીયો પોઝ કરીને આ વસ્તુ નોટડાઉન કરી લો બોર્ડ પર જેટલી વસ્તુ દેખાય છે તમે લોકો તમારી રીતે વ્યવસ્થિત નોટડાઉન કરી લો અને તમારા ચોપડામાં છે ને આ ગ્રાફ ચોપડો આરો કરીને લખવાનું સ્ટાર્ટ કરજો ઓકે જો તમને બતાવું આ તમારો ચોપડો છે બરાબર આ તમારો ચોપડો છે તો આ રીતે ના લખતા આમ આડો કરીને આ રીતે આખો ગ્રાફ ડ્રો કરજો આમ આડો બરાબર ઓકે સો ગ્રાફ પરફેક્ટ આવશે અને અલગ અલગ કલરની પેન યા તો પેન્સિલ તમારી જોડે પડી હોય તો એનાથી વ્યવસ્થિત ગ્રાફ ડ્રો કરજો ઓકે સો હવે નેક્સ્ટ આપણે કોસનો ગ્રાફ ડ્રો કરીએ ઓકે સ્ટુડન્ટ તો હવે આપણે જોઈએ સેકન્ડ કોસનો ગ્રાફ ઓકે સો સેકન્ડ છે કોટા ઇઝિકવલ ટુ વાય બરાબર તો પ્રીવિયસ લેક્ચરનું જે ટેબલ છે એ યાદ કરો કે કોસનો પોતાનો પ્રદેશ શું તો કોસનો અગેન પોતાનો પ્રદેશ આર અને એનો વિસ્તાર પણ શું છે માઇનસ વનથી વન સમૃદ્ધ અંતરાલ ઓકે શું સાઈન અને કોસમાં બેઝિકલી પ્રદેશ અને વિસ્તાર સેમ હોય બરાબર ઓકે તો અગેન આપણે એકમ ઓળતું સાઈડમાં આવી રીતે નાનું એક ડ્રો કરી રાખે આમે ખોટું ભૂસ્યું કાંઈ વાંધો નહીં વન કોમો ઝીરો માઇનસ વન કોમો ઝીરો ઝીરો કોમાં વન અને ઝીરો કોમાં માઇનસ વન ચલો અહીંયા ઝીરો હોય અહીંયા પાય બાય ટુ હોય અહીંયા પાય હોય અહીંયા થ્રી પાય બાય ટુ હોય અને પછી અહીંયા પાછો આવશે ટુ પાય ઓકે સો ફટાફટ આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ ડ્રો કરી નાખીએ આ એક્સ એક્સિસ છે અને આપણી આ વાય એક્સિસ છે ઓકે સેન્ટરમાં આવશે ઝીરો ઉપર આવશે વન અને એટલા ડિસ્ટન્સમાં નીચે આવશે માઇનસ વન ઓકે હવે આપણે મૂકીએ બધા ખૂણા બરાબર તો આ ઝીરો મૂકી દીધો હવે પાય બાય ટુ આવશે પછી અહીંયા પાય આવશે અહીંયા થ્રી પાય બાય ટુ આવશે અને અહીંયા આવશે ટુ પાય ક્લિયર ઓકે હવે નેક્સ્ટ એટલા ડિસ્ટન્સમાં લઈએ માઇનસ પાય બાય ટુ પછી માઇનસ પાય પછી આવશે માઇનસ થ્રી પાય બાય ટુ અને આ બાજુ આવશે માઇનસ ટુ પાય ઓકે ચલો હવે જો હું કોસમાં ખૂણો તરીકે ઝીરો મૂકું તો કોસ ઝીરો કેટલા વન એનો મિનિંગ કે જો હું ઝીરો મૂકું છું તો મને આઉટપુટ કેટલું મળે છે વન એટલે ઝીરો કોમાં વન એ મારો પોઈન્ટ થયો તો ચેક કરો ઝીરો કોમાં વન પોઈન્ટ કયો કહેવાય આ કહેવાય ને ક્લિયર ઓકે હવે મને કહેતું કે જો કોસમાં હું તરીકે ઇનપુટ મૂકું તો કોસ ઝીરો તો વેવ પેટર્નમાં વન થી લઈને ઝીરોની પેટર્ન મળશે ઓકે હવે મને ચરણ પ્રમાણે વિચારી ઝીરો થી લઈને પાઇ બાય ટુ એ કયું ચરણ કહેવાય પહેલું પહેલામાં કોસ કેવો પોઝિટિવ એટલે આ જે પેટર્ન આય કોસની કોસ્ટની એક્સેસ થી ઉપર છે જો છે ઓકે સારું હવે પાઇબાય ટુ થી મારી પેટર્ન ક્યાં હશે ઉપર હશે કે નીચે હશે એ વિચારો તો તો પાયબાય ટુથી પાય એટલે કેવું ચરણ કહેવાય બીજું ચરણ બીજામાં કોસ કેવો નેગેટિવ રાઇટ એટલે પેટર્ન મારી એક્સે નીચે હશે ક્લિયર ઓકે સારું તો અગેન કોસ્ટ પાઇ બાય ટુ તો વન છે બટ કોસ પાઇ પોતે કેવા થશે માઇનસ વન જો તો કોસ પાઇ કેવા માઇનસ વન રહ્યા ઓકે સો વ્યુ પેટર્નમાં માઇનસ વન આગળ મારો આન્સર આઈને સ્ટોપ થઈ જશે ઓકે સો આ આવ્યો માઇનસ વન પોઈન્ટ ઓકે સેજ વ્યવસ્થિત ડ્રો કરી લઈએ તો આ આવ્યો માઇનસ વન ઓકે સારું અગેન પાયથી થ્રી બાય બાય ટુ એટલે કયું ચરણ કેવાય થ્રી જુ ત્રીજામાં અગેન કોસ નેગેટિવ બરાબર એટલે અગેન મારી પેટર્ન છે એ એક્સએક્સિસથી નીચે જ રહેશે ઓકે હવે થ્રી બાય બાય ટુ આગળ કોસની વેલ્યુ કેવી છે ઝીરો ઓકે સો હવે ઉપર જતાં 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 ઝીરો થઈ જશે ક્લિયર હવે થ્રી બાય બાય ટુથી ટુ પાય એ ચોથું ચરણ ચોથામાં કોસ પોઝિટિવ એટલે મારો ગ્રાફ ઉપર રહેશે અને ચેક કરો કે કોસ ટુ પાય આગળ એની વેલ્યુ કેટલી આવે છે વન સુધી આવે છે તો મને ગ્રાફ હવે આ રીતે ડ્રો કરવાનો તો આ પોઈન્ટ કયો થશે એક્ઝેક્ટલી વન થશે તો આ આવ્યો મારો પેટર્ન કોસ્ટની ગ્રાફ બરાબર પોઝિટિવ સાઈડમાં હવે આપણે નેગેટિવ સાઈડમાં આવીએ તો મને કહો કે કોસ્ટ ઝીરોની વેલ્યુ તો થવા છે માઇનસ ફાઈવ બાય ટુ તો કોસ્ટમાં જો શાંતિથી સાંભળો હું આ આ ફાઇન કરું છું મારે કોસ્ટ ઓફ માઇનસ ફાઈવ બાય ટુ હવે આપણને ખબર છે કે કોસ્ટમાં જો નેગેટિવ ઇનપુટ હોય તો ગાયબ થઈ જાય એટલે બેઝિકલી કોસ્ટ ફાઈવ બાય ટુ જ છે અને કોસ્ટ ફાઈ બાય ટુ કેટલા થાય ઝીરો રાઈટ તો વનથી લઈને ઝીરો પછી પાછો જો તો ઝીરોથી માઇનસ ફાઈ બાય ટુ માઇનસ ફાઈ બાય ટુ ક્યાં હોય અહીંયા નીચે તો માઇનસ ફાઈવ બાય ટુથી ઝીરો અગેન ચોથું ચરણ ચોથામાં કોસ કેવો પોઝિટિવ એટલે તો મારો ગ્રાફ જોવો તો ઉપર છે હવે પાછું માઇનસ ફાઈ બાય ટુથી માઇનસ ફાઈવ એટલે ત્રીજું ચરણ ત્રીજામાં કોસ કેવો રહે નેગેટિવ ઓકે અને કોસ માઇનસ ફાઈની કિંમત કેટલી માઇનસ વન બરાબર તો આ માઇનસ વન આગળ મારો ગ્રાફ આવીને અહીંયા ઊભો રહી જશે જુઓ તો ઓકે ચાલો માઇનસ ફાઈવથી લઈને માઇનસ થ્રી ફાય ટુ તો અગેન બીજું ચરણ બીજામાં એ કોસ કેવો નેગેટિવ તો કોસ માઇનસ થ્રી ની કિંમત કેટલી તો માઇનસ થ્રી બાય પ્લસ થ્રી તો માઇનસ થ્રી બાયસ થ્રી બાય ટુની કિંમત કે આ ગ્રાફ હવે મારો ક્યાં જશે ઝીરો પર જતો રહેશે એટલે આ રહ્યો ઓકે પાછો માઇનસ થ્રી બાય બાય ટુથી માઇનસ ટુ એટલે પહેલું ચરણ પહેલામાં કેવો પોઝિટિવ ઓકે અને કોસ ઓફ માઇનસ ટુ થાય તો માઇનસ ટુ અહીંયા જ આવે તો કોસ માઇનસ ટુ છે વન તો આ વન ઉપર આવીને ટચ થઈ ગયો ઓકે થોડો નીચે આવશે આ રહ્યો તો આ આવ્યો મારો ફાઈનલ કોસ્ટોગ્રાફ ક્લિયર તો કોસ્ટાગ્રાફનું નાનું વર્ઝન જો મને ડ્રો કરવું હોય તો આ રીતે ડ્રો થશે આ વન છે ઓકે તો આ રીતે થાય છે ડ્રો ઓકે અને સાઇનનું વર્ઝન શું હતું તો સાઈન એ આ આવી રીતે ઉગમ બિંદુમાંથી સ્ટાર્ટ થાય જો આ બેઝિકલી મેઇન ડિફરન્સ યાદ રાખજો ઓકે તમને જો સાઈડમાં ડ્રો કરીને બતાવું સાઈડમાં ડ્રો કરીને બતાવું આ સાઈન અને કોસ્ટના બે ગ્રાફનું બેઝિક ડિફરન્સ યાદ રાખજો ફિઝિક્સમાં બહુ કામ આવશે જો હું સાઇનોગ્રાફ ડ્રો કરું છું સ્મોલ વર્ઝનમાં તો સાઇનોગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થાય બેઝિકલી આ ઉગમ બિંદુમાંથી સ્ટાર્ટ થાય છે અને કોસ્નોગ્રાફ જો તો આપણો ક્યાંથી સ્ટાર્ટ થાય છે ઉગમ બિંદુમાંથી નહીં ઉપર વનમાંથી સ્ટાર્ટ થાય છે તો એનો પેટર્ન બેઝિકલી આવી આવે છે

આપણો પ્રીવિયસ લેક્ચરનો ટેબલ યાદ કરો કે ટેનનો પ્રદેશ અને વિસ્તાર શું તો ટેનનો પ્રદેશ યાદ કરો તો ટેનનો પ્રદેશ હતો આર માઇનસ ટુ એન પ્લસ વન ઇન્ટુ પાય બાય ટુ જ્યાં એન ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ ઓકે અને ટેનનો વિસ્તાર શું હતો તો ટેનનો વિસ્તાર હતો આર આર એટલે કે માઇનસ ઇન્ફાઇનાઇટથી ઇન્ફાનાઇટ ક્લિયર ઓકે સો આર માઇનસ ટુ એન માઇનસ વન પાય બાય ટુનું બેઝિક મિનિંગ શું થાય છે તો તમે પ્ર ટેનમાં ઇનપુટ તરીકે પાય બાય ટુના ગુણાંક સિવાયના પણ ખૂણા મૂકી શકો એટલે ટેનમાં તમે ક્યારે પાય બાય ટુ ના મૂકાય થ્રી પાય બાય ટુ ના મુકાય ફાઈવ પાય બાય ટુ જે ખૂણામાં પાય બાય ટુ લાગેલું હોય એ ખૂણો ક્યારેય તમે ટેનમાં મૂકી શકો નહીં કેમ કે એ બધા ખૂણા ટેનની વેલ્યુ કેવી થઈ જાય ઇન્ફાઇનાઇટ થઈ જાય ઓકે એ સિવાયના તમે દુનિયાના કોઈ પણ ખૂણા મૂકી શકો છો ઓકે હવે આનો જે ગ્રાફ છે ને એ મસ્ત છે ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનથી જોજો તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડ્રો એક્સ એન્ડ વાય એક્સિસ સો એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ સેન્ટરમાં આવશે ઝીરો ઓકે અગેન આપણે અહીંયા મૂકી દઈએ પાય બાય ટુ બરાબર પછી અહીંયા આવશે પાય પછી આવશે થ્રી પાય બાય ટુ અને અહીંયા આવશે ટુ પાય ઓકે આને કહેવાય માઇનસ પાય બાય ટુ આ છે માઇનસ આ છે માઇનસ થ્રી પાય બાય ટુ અને આ છે માઇનસ ટુ પાય ક્લિયર ઓકે હવે આનો જે વિસ્તાર છે ને એ આર છે આર એટલે કે માઇનસ લઈને પ્લસ ઇન્ફાઇના સુધીની કોઈ પણ કિંમત મળે જેમ કે સાઇન અને કોસ્ટમાં આપણે માઇનસ વન અને વન લખતા હતા ને રાઈટ કેમ કે ગ્રાફમાં એનો જે ગ્રાફ છે ને એની જે પેટર્ન છે ને સાઇન અને કોસ્ટની એ ખાલી માઇનસ વનથી વનની વચ્ચે જ આમ ઉપર નીચે ઉપર નીચે થતી હશે ક્યારેય ગ્રાફ તમારો સાઈન અને કોસ્ટ વનથી ઉપર નહીં જાય અને માઇનસ વનથી નીચે નહીં જાય ક્યારેય પણ ટેનનો વિસ્તાર તો આર છે એટલે એ તો ગમે ત્યાં ફરતો રહેશે ઓકે એટલે બેઝિકલી આ જે વાય એક્સિસ તમને દેખાય છે એમાં સૌથી ઉપર શું હશે પ્લસ ઇન્ફાનાઇટ અને વાય એક્સિસમાં જે સૌથી નીચે છે એ માઇનસ ઇન્ફાનાઇટ છે એવું તમારે માઇન્ડમાં વિચારવાનું છે ઓકે સો હવે આનો ગ્રાફ કઈ રીતનો આવશે ને એ આપણે વિચારવાનો છે તો ધ્યાનથી જોજો મેં તમને હમણાં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે એમાં તમે ટેનના ગ્રાફમાં પાય બાય ના કોઈ પણ ખૂણા મૂકી શકો નહીં પાઇ બાય ટુના ગુણકના કોઈ પણ ખૂણા મૂકી શકો નહીં પણ આપણે તો અહીંયા પાય બાય ટુ થ્રી પાઈ ટુ માઇનસ પાઇ બાય ટુ માઇનસ થ્રી પાય બાય ટુ લીધેલા છે તો શું કરવાનું તો એ તો ખૂણા મૂકાય નહીં તો એમાં છે ને તૂટક રેખા એક આવી રીતને ઊભી ડ્રો કરી દેવાની એનો મિનિંગ કે તમારે તમારો જે ગ્રાફ આવે ને એ આ લાઈને ટચ થવો જોઈએ નહીં જો તમારો વેવ તમારી જો વેવ જે પેટર્ન છે તમારી વક્રવાળી એ જો આ અક્ષિસને ટચ થઈ ગઈ એનો મિનિંગ શું કે તમને કે તમે ઇનપુટ તરીકે બાય ટુ લીધેલા છે એનો મિનિંગ કે વચ્ચે આવે નહીં ને પાઇબાય ટુવાળા ખૂણા એટલે આવી રીતે ઊભી આવી રીતે તૂટક રેખા ડ્રો કરી દેવાની ઓકે સો આ થ્રી ટુ પણ કહેવાય ઓકે એટલે અહીંયા પણ ઊભી રેખા પછી આ આપણો માઇનસ પાય બાય ટુ એટલે અહીંયા પણ આવી એક ઊભી રેખા ડ્રો કરી દઈએ બરાબર તૂટક રેખા અને આપણે એક રેખા આવી રીતના ડ્રો કરી દેવાની ઓકે હવે આપણે આપણો ઓરિજિનલ ગ્રાફ ડ્રો કરીએ તો ત્યાંથી જો કે એમનો ડ્રો કરવાનો ગ્રાફ તો ટેનમાં તમે જો ઇનપુટ તરીકે ઝીરો ખૂણો મૂકો તો ટેન ઝીરો કેટલા ઝીરો ઓકે સો ઝીરો આગળ ઝીરો પોઈન્ટ મને મળશે હવે એક મસ્ત વસ્તુ ધ્યાનથી વિચારજો ઝીરોથી પાય બાય ટુ એટલે ચરણ કહેવાય પહેલું પહેલાંમાં ટેન કેવો પોઝિટિવ રાઈટ ઓકે સારું સાંત્રી સંભાળજો ટેન ઝીરોથી પાય બાય ટુ આ ઝીરો અને પાય બાય ટુ એની એક્ઝેક્ટલી વચ્ચે કોણ હશે પાય બાય ફોર સારું ટેન પાય બાય ફોરની કિંમત કેટલી વન એટલે ઝીરોથી આજે ધારો કે પાય બાય ફોર હું લખેલું છે હું ઇમેજિંગ કરું તો ટેન પાય બાય ફોરની કિંમત કેટલી થાય વન અને માનલો કે વન અહીંયા છે તો મારો ગ્રાફ આમ ઉપર તો જવાનો ઓકે હવે ટેન પાય બાય ટુની કિંમત કેટલી ઇન્ફાઇનાઇટ ઓકે અને કેવી ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાનાઇટ કે માઇનસ ઇન્ફાનાઇટ પ્લસ ઇન્ફાનાઇટ કેમ કે ઝીરોથી પાયબાય ટુમાં ટેન તો મારું પોઝિટિવ તો પ્લસ ઇન્ફાનાઇટ જ લઈશ ઓકે સો ઇન્ફાનાઇટ કે અચ્છા છેક અહીંયા ક્યારે તો જેવી મારી એક્સની કિંમત પાય બાય ટુની નજીક હશે એવો મારો ગ્રાફ ક્યાં ટચ થયેલો હશે છેક ઇન્ફાઇનાઇટ સુધી ટચ થયેલો હશે તો ઝીરોથી પાયબાય ટુમાં મારો ટેનનો ગ્રાફ આ ટાઈપનો આવશે ધ્યાનથી જોજો આ ટાઈપનો આવશે ક્યારે આ તૂટક રેખાને જોઈન્ટ થશે નહીં એનાથી સ્લાઇડ નજીક લેફ્ટ હેન્ડ સાઈડમાં ડ્રો કરવાનો ક્લિયર તો ઝીરોથી પાય બાય ટુમાં આવી વેવ પેટર્ન તમારે ડ્રો કરવાની છે એક્સેસથી ઉપર બિકોઝ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ ટેન ઇઝ પોઝિટિવ ઓકે ચલો નાઉ વોટ અબાઉટ સેકન્ડ ક્વોડ્રન્ટ ફાઈવ બાય ટુ ટુ પાઇ સો પાઇ બાય ટુ ટુ પાઇમાં ટેન કેવું છે જો તો નેગેટિવ આવે હા કે ના ઓકે તો મારે પાઇ બાય ટુથી પાયમાં મારી જે પેટર્ન છે એ નેગેટિવ એટલે કે એક્સેસિસથી નીચે ડ્રો કરવાની હા સારું હવે ટેન પાયની કિંમત કેલી ટેન પાયની કિંમત ઝીરો ટેન પાયની કિંમત કેટલી ઝીરો કેમ કે સાઇન ઝીરો ઝીરો ને ઓકે એટલે ઝીરો અપોન માઇનસ વન એટલે સાઇન અપોન કોસ્ટ ટેન તો સાઇન ઝીરો અપોન આ માઇનસ વન એટલે ઝીરો માઇનસ વન ઝીરો થશે ઓકે સો મારી જે પેટર્ન છે ને એ ભલે એક્સર નીચે છે પણ મારો ગ્રાફ જે પાય બાય ટુથી પાયની નજીક આવશે ને એમ કેવો થઈ જશે ઝીરો આગળ ઓકે સો ઓકે બીજી એક વસ્તુ કે પાય બાય ટુ આગળ તો અગેન કેવો થશે માઇનસ કેમ કેમ માઇનસ કેમ કે પાય બાય ટુથી પાય એટલે બીજું બીજામાં નેગેટિવ એટલે નેગેટિવ ઇન્ફાનાઇટથી લઈને મારો ગ્રાફ કેવો જશે ઝીરો તરફ જશે કેમ કેવા છે ઝીરો ઓકે અગેન પાયથી થ્રી બરાબર પાયથી થ્રી પાય બાય ટુ ત્રીજું ત્રીજા ટેન પાછો પોઝિટિવ અને થ્રી પાય બાય ટુ આગળ પાછી ઇન્ફાનાઇટ વેલ્યુ આવે એની ઓકે તો મારો ગ્રાફ પાછો આવો જશે એ આ નથી એકદમ નજીક ઉપર ચલો પાછું થ્રી પાય બાય ટુ થ્રી ટુ પાય ટેન નેગેટિવ નેગેટિવ એટલે પાછો માઇનસ ઇન્ફાનાઇટથી ટુ ફાઈ કેમ કે ટેન ટુ પાયની કિંમત કેટલી ઝીરો ડન સો આ રીતો મસ્ત ગ્રાફ આવશે ઓકે સારું ચલો માઇનસ ફાઈવ બાય ટુથી એટલે અગેન ચોથું ચરણ ચોથામાં ટેન કહેવા નેગેટિવ એટલે ગ્રાફ મારો અહીંયા આવો આવશે આવો આવશે ઓકે ચલો માઇનસ ફાઈથી લઈને માઇનસ ફાઈવ બાય ટુ માઇનસ ફાઈ અહીંયા હોય માઇનસ ફાઈવ ટુ અહીંયા ત્રીજા ત્રીજામાં ટેન પોઝિટિવ એટલે પાછો મારો ગ્રાફ ઉપર આવશે ઓકે ઉપર એટલે કઈ રીતનો ઉપર તો ધ્યાનથી જોજો તો ટેન માઇનસ ફાઈવ બાય ટુથી એટલે પ્લસ ઇન્ફાનેટથી લઈને ઝીરો ઝીરો બનશે ઓકે હવે માઇનસ ફાઈ થી લઈને માઇનસ થ્રી ફાઈવ બાય ટુ ઓકે એટલે કેવું ચરણ કહેવાય બીજું બીજામાં ટેન કેવું નેગેટિવ એટલે પાછો ગ્રાફ મારો આવો આવશે તો આ રીતની આખી પેટર્ન આવશે જો મોસ્ટ પેટર્ન મળે છે ને બરાબર તો આ ગ્રાફ આવ્યો મારો ફાઈનલ ટેનનો સો આ તમારે યાદ રાખવાનું છે કે આવી રીતે તમારે તૂટક રેખા ક્યાં ડ્રો કરવાની તો પાયબાઈ ટુના ગુણાકાર પહેલાં પ્રેમથી તૂટક રેખા ડ્રો કરી દેવાની અને ચરણ પ્રમાણે તમારે વિચારવાનું છે ફાઇનલ ઓકે સો વિડિયો પોઝ કરીને ટેનનો ગ્રાફ ડ્રો કરી દો ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આપણે કોટનનો ગ્રાફ ડ્રો કરીએ ટેનનો ડ્રો કર્યો સેમ વે આપણે કોટનો ગ્રાફ ડ્રો કરીએ ઓકે સો ફોર્થ ગ્રાફ આવ્યો કોટ થી ટા ઇઝ ઇક્વલ ટુ વાય ઓકેટ નો પ્રદેશ યાદ કરો અને કોર્ટનો વિસ્તાર યાદ કરો તો કોર્ટનો વિસ્તાર હતો આર માઇનસ પાઈ યાદ કરો આર માઇનસ એનપાયંગ્સ ટુ ઝેર તો આનો બેઝિક મિનિંગ શું આર માઇનસ એનપાયનો કે તમે કોર્ટમાં ઇનપુટ તરીકે પાય સિવાયના ખૂણા મૂકી શકો પાયના ગુણના કોઈ પણ કિંમતો કોઈ પણ ખૂણાઓ તમે કોર્ટમાં મૂકી શકો નહીં કેમ કે જવાબ તમારો ઇન્ફાનાઇટ આવશે યા તો પ્લસ ઇન્ફાનાઇટ યા તો માઇનસ ઇન્ફાનાઇટ બરાબર જે ચરણમાં ટે કોર્ટ પોઝિટિવ હોય એ ચરણમાં પાયના ગુણાંક આગળ પ્લસ ઇન્ફાનાઇટ થશે અને જે ચરણમાં કોર્ટ નેગેટિવ હોય એ ચરણના પાયના ગુણાંક આગળ કોર્ટનો આન્સર માઇનસ ઇન્ફાનાઇટ થશે રાઇટ એટલે આપણે કોર્ટમાં પાયના કોઈ પણ ગુણાંક મૂકી શકીએ નહીં જેમ ટેનમાં આપણે શું કરતા હતા ટેનમાં શું નતું મૂકી શકાતું પાયબાય ટુના કોઈ પણ ગુણાંક ઓકે તો યાદ કરો આપણે ટેનના ગ્રાફમાં તૂટક રેખા ડ્રો કરી હતી વર્ટિકલ આવી રીતના ઊભી ક્યાં પાય બાય ટુના ગુણક આગળ બરાબર તો કોટનના ગ્રાફમાં તમે કયા ગુણક આગળ ટૂટક રેખા ડ્રો કરશો પાયના આગળ કેમ કે એમાં તમે પાય મૂકી શકો નહીં પાયના કોઈ પણ ખૂણા મૂકી જ શકો નહીં ઓકે તો આપણે પહેલાં બેઝિકલી વાયક્સિસ અને એક્સિસ તો ડ્રો કરીએ ઓકે સો આ એક્સિસ અને આ છે આપણી વાય એક્સિસ તો ઉપર શું આવશે પ્લસ ઇન્ફાનાઇટ અને સૌથી નીચે શું આવશે માઇનસ ઇન્ફાનાઇટ ઓકે તો અહીંયા સેન્ટરમાં આવશે ખૂણા મૂકી દઈએ આપણે બધા ઓકે તો આ છે ઝીરો આ છે પાય બાય ટુ આ છે પાય આ થ્રી પાય બાય ટુ અને આ રહ્યો ટુ પાય સેમ હોય નેગેટિવ સાઈડ માઇનસ પાય બાય ટુ પછી છે માઇનસ પાય માઇનસ થ્રી પાય બાય ટુ અને છે માઇનસ ટુ પાય ક્લિયર ઓકે હવે તૂટક રેખા ડ્રો કરવી પડશે ક્યાં પાયના ગુણક આગળ ઓકે સો આ રીતે આપણે તુડક રેખાની ડ્રો કરી દઈએ અને આ બાજુ આવશે ટુ પાય આગળ ઓકે પછી આ બાજુ આવશે અને આ આવશે ઓકે હવે આપણે એની વેવ પેટર્ન ડ્રો કરીએ તો એક સિમ્પલ વસ્તુ મને કહેજો કે કોટે ઝીરોની કિંમત કેલી તો ટેન ઝીરો ઝીરો તો કોટ ઝીરો કેવા ઇન્ફાઇનાઇટ કેમકે ઝીરો ના વ્યસ્ત શું થાય ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાનાઇટ વ્યસ્ત શું થાય ઝીરો કદાચ ખબર ના હોય તો યાદ રાખજો ઓકે સો ટેનમાં જો ઝીરો ઇનપુટ મૂકવું તો ઝીરો આન્સર મળે બટ કોર્ટમાં જો ઝીરો આન્સર મૂકવું તો મને ઇન્ફાનાઇટ મળે ઓકે હવે બેઝિકલી પ્રશ્ન અવાયો કે પ્લસ ઇન્ફાનાઇટ કે માઇનસ ઇન્ફાનાઇટ મારી વ્યવની પેટર્ન ઉપરથી ડ્રો કરવાનું સ્ટાર્ટ કરું પ્લસ ઇન્ફેનાઇટથી કે નીચેથી માઇનસ ઇન્ફાનાઇટથી એટલે સિમ્પલ એનો સોલ્યુશન છે યાર કૌ ચરણ છે આ ઝીરોથી પાયબાય ટુ પહેલું પહેલામાં તો યાર બધા પોઝિટિવ તો પ્લસથી ચાલુ કરો ને યાર ઓકે સારું બીજી એક વસ્તુ ટેન પાયબાય ટુ કે ઇન્ફાનાઇટ તો કોટ પાયબાય ટુ કે ઝીરો કેમ કે હમણાં જ મેં કીધું ને એક એક મિનિટ થઈ ઇન્ફાનાઇટના વ્યસ્ત કોણ ઝીરો અને ઝીરોનું વ્યસ્ત કોણ ઇન્ફાનાઇટ ના ખબર હોય તો પણ હશે લખી રાખજો વાક્ય આખું ઇન્ફાનાઇટનો વ્યસ્ત ઝીરો અને ઝીરોનું વ્યસ્ત ઇન્ફાનાઇટ તો ટેન પાયબાય ટુ કેલા ઇન્ફાનાઇટ તો કોટ પાડ ટુ કેલા ઝીરો ક્લિયર તો મારો જે પેટર્ન આવશે એ ઇન્ફાનેટથી આવતી 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 બાય ટુ આગળ આવીને ઝીરો થઈ જશે ઓકે સો મારી વેવ પેટર્ન આ રીતની અહીં ઓકે બીજી એક ઇમ્પોર્ટન્ટ મસ્ત વસ્તુ કહું ચાલો તમને પહેલા પહેલાં તો સાઈન ઝીરો કેલા મેં તમને એવું કીધું ને કે તમે કોર્ટમાં ક્યારે પાયના ગુણક ના મૂકી શકો હા પણ તમે બીજી એક વસ્તુ બી ભૂલો છો તમે એક ખૂણો બીજો પણ ના મૂકી શકો ઝીરો કેમ ઝીરો મૂકો તો પણ શું આન્સર આવે ઇન્ફાનાઇટ અને પાના કોઈ પણ ગુણક મૂકો તો પણ શું જવાબ આવે છે ઇન્ફાનાઇટ એનો મિનિંગ ક્યાં જે મારી વાયક્સિસ છે ને એ પણ મારે તૂટક રેખા ડ્રો કરવાની ઓકે સો હું આવી રીતે ડ્રો કરી દઉં છું ઓકે રાઈટ તો યાદ રાખજો કે આ પણ કેવી આવશે ટૂટક રેખા આવશે ઓકે ચલો તો ઇન્ફાનાઇટ થી આવતી 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 આ ઝીરો થઈ ગઈ કેમ કે ટેન બાયબાય ટુ ઝીરો તો સોરી ટેન પાયબાય ટુ ઇન્ફાનાઇટ તો કોટ પાયબાય ટુ કેવા ઝીરો ઓકે હવે પાયબાય ટુ થી પાય બીજું ચરણ બીજા ચરણમાં કોટ કેવો નેગેટિવ બરાબર ઓકે નેગેટિવ એટલે મારી જે પેટર્ન છે એ પાયબાય ટુ થી પાયમાં કેવી હશે નીચે હશે કેવી ડ્રો કરવી તો મને કહો કે કોટ પાયબાય ટુ કેવા તો કોટ પાઈ સોરી કોટ પાઈ કોટ પાઈ કેવા તો કોટ પાઈ એટલે કોસ પાય અપોન્ટ સાઇન પાય કોસ પાયનસ અને સાઈન પાય ઝીરો એટલે માઇનસ વન અપોન્ટ ઝીરો કેવા થાય ઇન્ફાઇનાઇટ ઓકે અને બીજા ચરણમાં કોટ નેગેટિવ એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ વિચારવાનું તો મારો ગ્રાફ હવે આવો આવશે આવો આવશે ક્યારે અને ટચ નહીં કરાવવાનું એનાથી સ્લાઇટ લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણી પેટર્ન રાખવાની ચલો અગેન પાયથી થ્રી પાય બેઠું ત્રીજું ચરણ ત્રીજામાં કોટ કેવો હોય પોઝિટિવ હોય ઓકે સારું તો ટેન પાય અગેન કેવા થાય ઇન્ફાનેટ અને કોઈ ટુ એટલે ઓકે એટલે અગેન મારો ગ્રાફ આવો આવશે કેમ પ્લસ થી લાવો યાર ત્રીજું ચરણ પોઝિટિવ એટલે પ્લસ થી લાવો અગેન ચોથું ચરણ ચોથામાં કોટ નેગેટિવ એટલે પાછું અહીંયાથી આના પર લાવો કેમ કે કોટ ટુ પાયની કિંમત કેલી તો કોસ્ટ ટુ પાય અપોન્ટ સાઈન ટુ પાય વન અપોન્ટ ઝીરો ઇન્ફાનાઇટ તો આ રીતનો મારો ગ્રાફ આવશે ઓકે સારું માઇનસ ફાઈ બાય ટુથી ઝીરો ચોથું ચોરણ ચોથામાં કોટ કેવો હોય નેગેટિવ હોય ને યાર બરાબર એટલે મારો ગ્રાફ કેવો આવશે જો તો વિચારો કોટ પાય બાય ટુ એટલે આ રીતનો મારો ગ્રાફ આવશે આવો અને પછી અહીંયાથી આમ ઉપર જતો રહેશે આને ટચ નહીં કરા ઓકે કેમ કે માઇનસ ફાઈ થી માઇનસ ફાઈવ બાય ટુ માઇનસ ફાયથી માઇનસ માઇનસ એટલે આમાં મેં પેટર્ન મારી ઉપર રાખી તો આ રીતે લેફ્ટ હેન્ડ સાઈડમાં પણ આખી મારી પેટર્ન જો આ મસ્ત પેટર્ન ટેનમાં ઉધી મળતી ટેનમાં આવી પેટન મળતી હતી ને રાઈટ આમાં આખી ઉલટી પેટર્ન મળે છે તો આ આવ્યો આપણો કોટનો ગ્રાફ ઓકે સો વિડિયો પોઝ કરીને ગ્રાફ ડ્રો કરી લો ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આપણે ફિફ્થ ગ્રાફ જોઈએ દેટ ઇઝ કોસ્ટિટા સોરી કોશેક થીટા ઇઝ ઇક્વલ ટુ વાય ઓકે હવે પ્રીવિયસ લેક્ચરનું ટેબલ યાદ કરો એમાં કોશેકનો પ્રદેશ શું હતો અને કોશેકનો વિસ્તાર શું હતો તો કોશેકનો અને શેકનો વિસ્તાર હતો આર માઇનસ ઓપન માઇનસ વનથી વન ઓકે અને એનો પ્રદેશ શું હતો અગેન આર માઇનસ એન પાય જ્યાં એન બિલોંગ્સ ટુઝ એટલે તમે કોશેકમાં અગેન પાયના ગુણકવાળા ખૂણા મૂકી શકો નહીં ઓકે શું ચલો આના માટે આપણે વાયક્સિસ અને એક્સએક્સિસ ડ્રો કરીએ એક્સએક્સિસ વાયક્સિસ ઓકે કોશેકનો વિસ્તાર શું હતો તો ધ્યાનથી સમજો પહેલાં પહેલાં તો મને માઇનસ વનથી વન લખેલું દેખાય છે એટલે માઇનસ વન અને સોરી વન અને માઇનસ વન અહીંયા લખી લઉં ઓકે બીજા હું શું કરીશ બીજા હું ખૂણા મૂકી દઈશ તો અહીંયા સેન્ટરમાં આવશે ઝીરો પાય બાય ટુ પાય થ્રી પાય બાય ટુ ટુ પાય પછી લેફ્ટ સાઈડમાં આવશે માઇનસ પાય બાય ટુ પછી આવશે માઇનસ પાય માઇનસ થ્રી પાય બાય ટુ અને આ બાજુ આવશે માઇનસ ટુ પાય ક્લિયર આટલી વસ્તુ ઓકે હવે આ ગ્રાફના વિસ્તારનો આર માઇનસ માઇનસ વનથી વનનું મિનિંગ શું કે મારી જે પેટર્ન છે ને એ માઇનસ વન અને વનની વચ્ચે નહીં હોય એને મેં આર એટલે શું આખી સંખ્યા દેખા ને આર એટલે આખી સંખ્યા રેખા એમાંથી માઇનસ વન અને વનની વચ્ચેનો પોર્શન તમારે બાદ કરી દેવાનો એના સિવાયના વિસ્તારમાં મારી પેટર્ન મળશે એટલે વનથી ઉપર પેટર્ન મળશે અને માઇનસ વનથી નીચે મળશે સાઇનનું આખું વિરોધી સાઇનમાં કેવું હતું કે મારી જે પેટર્ન હતી એ કમ્પ્લીટલી માઇનસ વનથી વનની વચ્ચે જ લાઈકર આવી રીતે જ્યારે કોસેકમાં વનથી ઉપર અને માઇનસ વનથી નીચે એનો મી નહીં કે માઇનસ વન અને વનની વચ્ચે ક્યારે મારી આ કોશેકના ગ્રાફની પેટર્ન મળશે નહીં ઓકે સારું તો હવે આની પેટર્ન ડ્રો કરવાનું આપણે ટ્રાય કરીએ તો કોશેક માટે મેં અગેન તમને શું કીધું હતું કે એમાં પાઈના ગુણકો મૂકી શકો નહીં એટલે પાઈ આગળ આપણે ફરીથી અગેન આવી રીતે ડોટેડ લાઈન ડ્રો કરી દેવાની ઓકે તો અગેન આપણી જે વાય એક્સિસ છે ને એ પણ આપણે કેવી બનાવવી પડશે તૂટક બનાવવી પડશે ને ઓકે કેમ કે તમે કોશેકમાં ઝીરો મૂકી જુઓ તો સાઈન ઝીરો ઝીરો તો કોશેક ઝીરો કેટલા થાય ઇન્ફાનાઇટ ઓકે એટલે એટલે આ પણ આપણે આવી રીતના ડોટેડ લાઈન છે એવું માનીને ચાલવું પડશે ઓકે સારું તો હવે એક નેક્સ્ટ કામ કરીએ વેવ પેટર્ન ડ્રો કરે બરાબર તો કોસેક ઝીરો કેટલા કોસેક ઝીરો કેટલા સાઈન ઝીરો કેલા ઝીરો તો કોસેક ઝીરો કેટલા થાય ઇન્ફાનાઇટ રાઈટ હવે ઝીરોથી પાયબાય ટુ પહેલું ચરણ પહેલાં ચરણમાં કેવું હોય કોસેક પોઝિટિવ હોય બરાબર એટલે મારા પ્લસ ઇન્ફાનાઇટથી સ્ટાર્ટ કરવાનું સારું પણ કોસેક પાયબાય ટુની કિંમત કેલી તો સાઇન પાયબાય ટુ વન તો કોસેક પાયબાય ટુ પણ વન થાય તો આ વન આગળ આવીને મારો મારી જે આ પેટર્ન છે એ અટકી જશે કેમકે સાય કોસેક પાયબાય ટુ કેટલા થાય વન થાય ઓકે અને કોસેક ઝીરો કેટલા થાય પ્લસ ઇન્ફાનાઇટ કેમ પ્લસ ઇન્ફાનાઇટ પહેલું ચરણ છે એટલે જો બીજું ત્રીજું કે ચોથું ચરણ હોત તો માઇનસ ઇન્ફાનાઇટ હોત ઓકે અગેન પાયબાય ટુ થી પાય એ બીજું ચરણ બીજા ચરણમાં કોસેક કેવો પોઝિટિવ ઓકે બટ કોસેક પાઈ કેટલા થાય તો સાઇન પાય ઝીરો તો કોસેક પાય ઇન્ફાનાઇટ ઓકે અને પોઝિટિવ છે એટલે પ્લસ ઇન્ફાનાઇટ તો મારી પેટર્ન આ રીતની આવશે એટલે મોસ્ટ એક આમ નાની વેવ પેટર્ન મળશે ઓકે તો આ ટાઈપની પેટન મને મળશે બરાબર ઓકે ચાલો હવે પાયથી લઈને થ્રી બાય બાય ટુ અને થ્રી પાય બાય ટુ થી લઈને ટુ પાય સુધીનો ગ્રાફ કહેવો તો આ ત્રીજું ચરણ કહેવાય આ ચોથું ચરણ કહેવાય બધામાં ગ્રાફ મારો ક્યાં હશે નીચે હશે ઓકે તો સિમ્પલી મારે આ રીતનો પેટર્ન ડ્રો કરી દેવાની ઓકે વેઇટ વેટ 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 વેઇટ વેઇટ કોસેક થ્રી બાય બાય ટુ કેલા થાય તો સાઈન થ્રી બાય બાય ટુ કેલા માઇનસ તો કોશક થ્રી બાય બાય ટુ બી માઇનસ જ હશે ને રાઈટ એટલે આજે મારો ગ્રાફ છે ને થોડી ટૂટક રેખા નીચે ડ્રો કરું બરાબર તો હવે વિચારો તો આ સાઇન પાયની વેલ્યુ કેલી માઇનસ ઇન્ફાનેટથી લઈને માઇનસ સુધી આવશે કેમ કે કોશક થ્રી પાઇ બાય ટુની વેલ્યુ કેલી છે માઇનસ વન તો અહીંયા અહીં સ્ટોપ થઈ જશે અને પાછી અહીંયા આવી રીતના આવશે ઓકે હવે નેગેટિવ સાઇડ આવો તો માઇનસ ફાય બાય ટુથી અને માઇનસ પાયથી માઇનસ ફાય ટુ આ કહું ચરણ કહેવાય ચોથું આ કહું કહેવાય ત્રીજું રાઇટ તો અગેન મારો ગ્રાફ આ રીતનો આવશે ઓકે અને અહીંયા પાછો ઉપર જતો રહેશે સો આ આવ્યો બેઝિકલી મારો કોશેક નો ગ્રાફ ઓકે હવે આ કયું ચરણ કહેવા જુઓ તો ઉપર હશે બરાબર એટલે મારો ગ્રાફ હવે અહીંયા આવશે આવો મારો ગ્રાફ આવશે જો કેમ કે કોશેક માઇનસ થ્રી પર કિંમત થાય પ્લસ વન એટલે ઓકે સો આ આવ્યો આપણો કોશેક નો ગ્રાફ બરાબર સિમ્પલ છે ઓકે કિંમતો લઈને જ આપણે વિચારવાનું છે કે કયા ચરણમાં કોસેકનું બિહેવિયર કેવું છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ કેવું એ પરથી આપણે આખી વ્યવ પેટર્ન ડ્રો કરવાની છે ઓકે સો ગ્રાફ્ટ ડ્રો કરી દો ઓકે સ્ટુડન્ટ હવે લાસ્ટ ગ્રાફ્ટ જોઈએ સિક્સ ધટ ઇઝ ઇક્વલ ટુ વાય બરાબર હવે ટેબલ પરથી પ્રીવિયસ લેક્ચરના ટેબલ પરથી આનો પ્રદેશ શું આવે વિચારો તો આનો પ્રદેશ આવશે અગેન આર માઇનસ ટુ એન પ્લસ વન ઇન ટુ ટુ વેર એન ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ અને આનો વિસ્તાર શું હશે આપણી જે પેટર્ન છે એ માઇનસ વન થી ઉપર અને માઇનસ વન થી નીચે આવશે ઓકે હવે આમાં આપણે ક્યાં ડોટેલ લાઈન ડ્રો કરવાની પાય બાય ટુ ના ગુણકાર ટુ ના આપણે આની ડોટે લાઈન ડ્રો કરીએ બરાબર તો આ રીતે ડોટેલ લાઈન આવશે ઓકે પાય બાય ટુ ના આગળ પછી આ બાજુ આવશે માઇનસ પાય બાય ટુ આગળ તો જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઝીરો થી પાય બાય ની વિચારણા કરીએ તો ઝીરો થી પાય બાય માં પહેલું સેક પોઝિટિવ ઓકે સેક ઝીરો કેલા તો કોસ ઝીરો વન તો સેક્સ ઝીરો બી કેવા થવાના થવાના અને પાય બાય જશે ઇન્ફાનાઇટ થઈ જશે એટલે મારી પેટર્ન મને આવી મળશે આવી મળશે બરાબર સારું થી સેક અને કોસ પાય માઇનસ વન સેક પાય બી કેવો હતો માઇનસ વન ઓકે તો ગ્રાફ મારો અહીંયાથી આવતા 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 માઇનસ વન આવી જશે બરાબર પાય થી થ્રી બાય બાય ટુ કઉ ચરણ ત્રીજું ત્રીજામાં પણ સેક કેવો નેગેટિવ તો પાછો સેક થ્રી બાય ટુ ઇન્ફાનાઇટ એટલે માઇનસ ઇન્ફાનાઇટ એટલે આવી પેટર્ન આવશે

એટલે પ્લસ થી આવતા 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 આવું થઈ જશે ડન ચલો આ માઇનસ પાય થી લઈને માઇનસ પાય બેટું માઇનસ પાય થી લઈને માઇનસ પાય કેવો હોય નેગેટિવ હોય ઓકે એટલે મારો ગ્રાફ આવશે આ રીતનો અને સેક માઇનસ ની કિંમત કેલી તો યાદ કરો સેકમાં પણ જો માઇનસ ખૂણો હોય તો માઇનસ ખૂણો ગયા થઈ જાય તો સેક પાય સેક પાય પોતે કેટલા થાય માઇનસ વન તો આ રીતનો ગ્રાફ આવશે ક્લિયર અને માઇનસ પાય થી લઈને માઇનસ થ્રી પાય બેટું એ કહું ચરણ કહેવાય તો એ પણ બીજું બીજામાં પણ કહેવું નેગેટિવ એટલે આ રીતનો મારો ફાઇનલ ગ્રાફ આવશે ઓકે સો બેઝિકલી આપણે આજના લેક્ચરમાં છ ત્રિકોણમિતિય વિધેયના ગ્રાફ ડ્રો કર્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ કામની વસ્તુ છે ઓકે ટ્વેલ્થમાં પણ બહુ જ કામની આ વસ્તુ છે ઓકે સો આ ગ્રાફ ડ્રો કરવાની એક કે બે વખત પ્રેક્ટિસ કરજો તો ગેરંટી આવડી જશે